આપણે બુદ્ધિનો ડખો થાય ત્યારે આપણને ખબર પડે કે આ બુદ્ધિએ ડખો કર્યો, એ કોણ જણાવે છે? શુદ્ધાત્મા જણાવે છે કે પ્રજ્ઞાશક્તિ જણાવે છે કે આ બુદ્ધિનો ડખો થયો? કોણ જણાવનારો કોણ છે? શુદ્ધાત્મા તો કામ જ નહીં કરતો, પ્રજ્ઞાશક્તિ જ બુદ્ધા છે. પ્રજ્ઞાશક્તિ શુદ્ધાત્માને બદલે એની પ્રતિનિધિ તરીકે પ્રજ્ઞાશક્તિ જ કામ કરે છે અને એ બધું જણાવે, અને એ છતાં ઉડતું તમને એ બધું જતો હોય ને ખેંચી પાછા તેલ લાવે. પ્રજ્ઞાશક્તિનું કામ કેવું છે કે તમને કેમ કરીને મોક્ષે લઈ જવું, એની માટે જ પેરવીમાં રહ્યા ચેતે ચેતે કર્યા કરે. અને આ આજ્ઞા છે, બુદ્ધિ ને આજ્ઞા કહેવાય. તે આજ્ઞા શું કહે છે કે ના બુદ્ધ મોક્ષે ના જતો રહેતા એને ખેંચ ખેંચ કરે. શું કહે? આ બે ની જગ્યા પ્રજ્ઞા ને અજ્ઞા ને બે ની પાંચ ગળ્યો. અને અજ્ઞામાં જો આપણે ભર્યા પછી થઈ ગયું અજ્ઞાનું કામ, પછી ખુશ થઈ જાય. એટલે પ્રજ્ઞા પછી થાકે શું થાય? મૂળ ધણી ભરે ત્યાં શું થાય? દાદા, હવે પુષ્પાબેન પૂછે છે, આપણને ખબર પડે કે બુદ્ધિ ડખો કરે છે અને આપણે ચેતીએ કે આ બુદ્ધિ ડખો કરે છે, તે છતાંય આપણે બુદ્ધિનો સાંભળીએ તો ત્યારે શું થયું કહેવાય? તો આપણે ઇન્ટરેસ્ટ છે જો એના તરફ બુદ્ધિના આપણો, પણ તોય છે તે પ્રજ્ઞાશક્તિ તમને એ બાજુ જ ખેંચે. એ તો દાદા આડઈ થઈ કહેવાય ને, બુદ્ધિની એ તો આડઈ થઈ કહેવાય ને. તમને ખબર પડે છે કે આ બુદ્ધિ ડખો કરે છે, છતાંય તમે બુદ્ધિ નું સાંભળ્યા કરો, એ આડઈ થઈ કહેવાય ને? આડઈ કહેવાય ને એમ કહું છું. વાપર્યા કરો તો આપણે વાપર્યા કરીને કઈ અમલમાં ના લઈએ તો વધુ નથી, બાકી જોયા જ કરવું જોઈએ. બુદ્ધિ શું કર્યા કરે છે તે શું કહ્યું? આપણા સભામાં રહ્યા ખબર પાંચ ઘંટે. બુદ્ધિ વધાર પણ દાદા ની કૃપા પ્રાપ્ત થઈ ગયેલી છે એટલે વાંધો નહીં આવે. કૃપા પ્રાપ્ત થઈ ગયેલી છે દાદા. મારી બુદ્ધિ બહુ ચાલે, પછી એને જરા શાંત પાડી દઉં છું. મારી બુદ્ધિ બહુ ચાલે પણ હવે એને થોડું સાંભળતો નથી બરાબર. અડવા જ ના દેવું. હા, અમારા બુદ્ધિ જતી રીતે ચાલે ભાંતગડાય ને, કશે કશે કોઈ દખલ જ ના કરે, ભાંતગડ જ નહીં. દાદાની કૃપા પ્રાપ્ત થઈ ગઈ એટલે બસ થઈ ગઈ. આપણે કૃપા કેમ પ્રાપ્ત થાય એ જોયા કરવા. કૃપા પાત્ર થઈ જાય, પ્રાપ્ત થઈ જાય એટલે નિરાતે સોય તો એને સુઈ રહ્યો, દાદાને કયા પ્રમાણે જાય બસ બસ કે નહીં.